કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હા સાહેબ, મજામાં. સરસ, ચાલો. તો આજનો આપણો ક્વેશ્ચન છે, અવરોધોના જટિલ પરિપથ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. તો અવરોધોના જટિલ પરિપથ પહેલાં તો કેને કહેવાય? તો કે જો બધા અવરોધો શ્રેણીમાં જોડાયેલા હોય તો એને શ્રેણી પરિપથ કહીશું, બધા સમાંતરમાં જોડાયેલા હોય તો એને સમાંતર પરિપથ કહીશું. પણ જ્યારે જટિલ પરિપથની વાત કરવામાં આવે તો ના તો આખે આખો પરિપથ શ્રેણીમાં હોય, ના તો એ સમાંતરમાં હોય, પરંતુ બંનેનું કોમ્બિનેશન હશે. એટલે અમુક અવરોધો શ્રેણીમાં જોડાયેલા હશે, અમુક અવરોધો સમાંતરમાં જોડાયેલા હશે. તો આમ શ્રેણી અને સમાંતર બંનેનું મિશ્ર પરિપથ જે હોય એને આપણે કહેશું જટિલ પરિપથ. બરાબર. તો આકૃતિમાં જોવામાં આવે તો આપણને ત્રણ અવરોધો R1, R2 અને R3 આપણે જટિલ પરિપથમાં રહેલા છે. આકૃતિને ધ્યાનથી જોઈએ તો R2 અને R3 અવરોધો એકબીજા સાથે સમાંતર જોડાણમાં જોડાયેલા છે. તો જ્યારે બે અવરોધો સમાંતર જોડાણમાં જોડાયેલા હોય તો તેના સમતુલ્ય અવરોધ શોધવામાં સૂત્ર આપણને ખબર છે. તો R2 અને R3ના સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર આપણે મેળવીએ તો એના માટેનો સમતુલ્ય અવરોધ R' ગણવામાં આવે તો એના સમતુલ્ય અવરોધનું સૂત્ર મને મળશે 1/R' બરાબર 1/R2 પ્લસ 1/R3. હવે આ જ સૂત્રને જો સારી રીતે સાદુરૂપ આપવું હોય તો આપી શકાય કે 1/R' બરાબર બંનેનો ચોકડી ગુણાકાર કરીએ એટલે R3 પ્લસ R2 × R3, અને R'ની કિંમત જોતી હોય તો અંશછેદને ઉલટાવી નાખીએ તો આપણને R'ની કિંમત મળી જાય. બરાબર છે. તો R' બરાબર મળશે R2 × R3 × R2 + R3. તો R2 અને R3 જે અવરોધો સમાંતરમાં જોડાયેલા છે તેના સમતુલ્ય અવરોધ R'નું સૂત્ર આપણને મળી ગયું છે. તો હવે નવો પરિપથ આપણે જોવામાં આવે તો R1 અવરોધ જે શરૂઆતમાં હતો જ અને R2 અને R3નો સમતુલ્ય અવરોધ R' મળ્યો એ એક બંને એકબીજા સાથે શ્રેણી જોડાણમાં જોડાયેલા છે. બરાબર છે. તો એમના માટેના સમતુલ્ય અવરોધના સૂત્રની વાત કરીએ તો એમના સમતુલ્ય અવરોધને આપણે R ઇક્વિલિબ્રિયમ તરીકે દર્શાવશું. તો R ઇક્વિલિબ્રિયમ બરાબર R1 + R' અને R'ની કિંમત આપણને સમીકરણ 1માં મળી ગઈ છે, જેને અહીંયા પુટ આઉટ કરશું એટલે R1 + R2 × R3 / R2 + R3. બરાબર છે. ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી ભણાવવાની મેથડ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સુધી વિડીયોને શેર કરો. બરાબર છે. જો કોઈ ક્વેશ્ચનમાં ડાઉટ જણાય તો તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણનો વિડીયો પણ આપણે અગાઉ બનાવેલ છે. જો તમને શ્રેણી અને સમાંતર જોડાણ કેવી રીતે હોય અને એના સમતુલ્ય અવરોધનું સૂત્ર કેવી રીતે મળે એ જાણવું હોય તો એ વિડીયો લેક્ચર જોઈ શકો છો. થેન્ક યુ.